Flamengo. નમસ્કાર, હું છું શોભા ભટ્ટ. આપ જોઈ રહ્યા છો મારી દેશની ખુશબુ, વીએમજી ન્યૂઝ અમદાવાદ. દિયોદર વિકે વાઘેલા હાઈસ્કૂલ કેમ્પસમાં COVID-19 કેર સેન્ટર ખુલ્લું મુકાયું. માનવતા ગ્રુપ દર્દીઓને ભોજનની વ્યવસ્થા પૂરી પાડશે. ગુજરાત રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, જેમાં થોડા સમય પહેલા દિયોદર વિકે વાઘેલા હાઈસ્કૂલ કેમ્પસમાં COVID-19 કેર સેન્ટર શરૂ કરવા માટે જાહેરાત કરવામાં આવી હતી, જેમાં આજે દિયોદર નાયબ કલેક્ટર MM દેસાઈ તેમજ વિકે વાઘેલા કેળવણી મંડળના ચેરમેન પ્રવીણસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને આજે દિયોદર વિકે વાઘેલા હાઈસ્કૂલ કેમ્પસમાં 20 બેડની સુવિધાવાળી COVID-19 કેર સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેમાં દિયોદર શહેર અને તાલુકામાં કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર મળશે, જેમાં તમામ દર્દીઓને ભોજન વ્યવસ્થા માનવતા ગ્રુપ દ્વારા કરવામાં આવી છે. આ બાબતે ચેરમેન પ્રવીણસિંહ વાઘેલાએ જણાવેલ કે વર્તમાન પરિસ્થિતિ ધ્યાને રાખી આ 20 બેડની સુવિધાવાળી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે, જેમાં COVID-19 કેર સેન્ટર રેફરલ હોસ્પિટલમાં આવતા અન્ય દર્દીઓને અહીં સારવાર માટે લાવવામાં આવશે, જેમાં કોરોના સંક્રમિત દર્દીઓ અન્યને સંક્રમિત ના કરે તે માટે અહીં સેવા આપવામાં આવશે, જેમાં ભોજન વ્યવસ્થાની સુવિધા પણ કરવામાં આવી છે, જેમાં વધુમાં આવી પરિસ્થિતિમાં વિદેશમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટને પણ અહીં સેવા આપવા આહવાન કર્યું છે. રિપોર્ટ દશરથ પ્રજાપતિ, બનાસકાંઠા. મારી દેશની ખુશબુ, VMG ન્યૂઝ અમદાવાદ. સૌ પત્રકાર મિત્રોના માધ્યમથી મારે અભિનંદનને અપીલ કરવાની છે કે અત્યારે આપણે દૂધ હોય એમ દૂધની જેમ આ મહામારી સામે લડવાનું છે, અને લડવા માટે મુખ્ય આપણી પાસે ત્રણ સાથે છે. પહેલાં તો માસ્ક પહેરો, કમ્પલસરી માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો અને હાથ ધો. અને છતાં પણ આપણને કોરોના લાગી જાય તો અહીંયા અમે કોવિડ સેન્ટર ચાલુ કરેલું છે. થોડા સમય પહેલાં અમે પ્રોમિસ કરી હતી, આજે અમારી પ્રોમિસ પૂરી થાય છે. દિયોદરની જનતાને અહીંયા સરસ મજાનું કોવિડ આઇસોલેશન સેન્ટર ચાલુ છે, જેને પણ સંક્રમણ થાય એ અહીંયા આવીને રહી શકે છે. અને બાજુમાં રેફરલ હોસ્પિટલ સરકાર તરફથી આપણે ટ્રીટમેન્ટ ચાલુ છે, જે એની દવાનો કોસ્ટ થાય, જમવાનો કોસ્ટ થાય, દવાનો જરૂરથી જમવાનો માનવતા ગૃહ ભાડે કરે છે. અને આ આપણી એક લડાઈમાં જેમ ભગવાન રામને રામસેતુ બ્રિજ બનાવવા માટે પીસફુલીએ પણ મદદ કરી હતી, એમ દરેક નાના મોટા માણસની અહીંયા જરૂર છે. અને ખાસ કરીને આજે મારી અપીલ છે કે એક્સપર્ટ્સનું એવું કહેવું છે કે 10 લાખ સુધી દિવસે કેસ આવી શકે, અથવા જો કેસ આવે તો સરકાર એની મહેનતમાં છે. ઓક્સિજન તો કદાચ અઠવાડિયામાં અવેલેબલ થઈ જશે, પણ મેડિકલ સ્ટાફને આપણે ખૂબ જ ઘટશે. તો મારી ખૂબ ભારપૂર્વક અપીલ છે, અહીંયા જે BSc કે BHMS BAMS કે MBBS જે પણ આપણા સ્ટુડન્ટ જેમ સ્ટુડન્ટ હોય, જે ફોરેનમાં ભણતા હોય, એમને ખૂબ હું દિલથી અને ભારપૂર્વક અપીલ કરું છું કે આ સેન્ટરમાં આપ જોડાઓ અને માનવતામાં આપ સહભાગી થાઓ. એક જાન બચાવશો તો ભગવાન પણ આપણી સામે જોશે, અને એના સિવાય આપને અહીંયા મોટો અનુભવ મળી રહેશે. તો ફરીથી મારી આપ સૌને યુવાનોને એક અપીલ છે કે સહયોગ આપો, આપ અહીંયા આવો, ભલે 2-2 દિવસ આવો, પણ આપ અહીંયા આવો, કંઈક શીખો અને એક જીવન બચાવો. તો એ ભગવાન જોશે, ખાલી માણસ નહીં જોવે, ભગવાન પણ જોશે. એટલું કહીને વિરમું છું. ધન્યવાદ.